નમસ્તે વિદ્યાર્થ મિત્રો, આપણે આગળના પીરિયડ ની અંદર સંધિ પરિચય એની શરૂઆત કરી હતી. સંધિ કોને કહેવાય એની આપણે ચર્ચા કરી હતી. સંધિના જે પ્રકાર છે, ત્રણ પ્રકાર, એ ત્રણે ત્રણ પ્રકારની આપણે પ્રાથમિક માહિતી છે એ મેળવી હતી. અને ત્યારબાદ જે સંધિનો પહેલો જે પ્રકાર છે સ્વર સંધિ, એના વિશે આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા થઈ ગઈ છે. હવે આપણે એના પછીનો જે નિયમ છે, એના પછીનો જે પ્રકાર છે વ્યંજન સંધિ, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આજે આપણે આગળ જોયું હતું કે સંધિ કોને કહેવાય, જે રીતે સંધિ બને છે તે બે પદ હોય, ક્યારેક સંધિની અંદર ત્રણ પદ પણ હોઈ શકે. એટલે કે પેલું જે પદ છે એનો છેલ્લો વર્ણ અને બીજું જે પદ છે એનો પ્રથમ વર્ણ એકબીજા સાથે જોડાય અને એનાથી જે વિકાર, પરિવર્તન, જે ધ્વનિ ઉત્પન્ન થાય એને આપણે કહેશું સંધિ. એમાં આપણે આગળના લેક્ચરની અંદર સ્વર સંધિ છે એની ચર્ચા કરી. સ્વર સંધિ કોને કહેવાય? તો બે સ્વરના જોડાણ, બે સ્વર એકબીજા સાથે જોડાય અને એનાથી જે પરિવર્તન આવે એને સ્વર સંધિ કહેવાય. સ્વર સંધિના આગળના લેક્ચરમાં આપણે આઠ નિયમ છે એ શીખી ગયા. આઠે આઠ નિયમ છે એના પૂરા કર્યા. હવે જ્યારે એ વિડીયો આવશે ત્યારે સાથે સાથે પ્રેક્ટિસ માટેના ઉદાહરણ, સંધિ છોડો અને સંધિ જોડો એના ઉદાહરણ છે એ સાથે મોકલવામાં આવશે. આગળનું જે આપણે સ્વર સંધિ શીખાતા એના જે નિયમો છે, નિયમોની સાથે જે ઉદાહરણ છે એ તમારે કોપી નોટની અંદર લખવાના છે અને વિડીયોની સાથે પીડીએફમાં તમને એ મોકલવામાં આવશે. અને સાથે સંધિ છોડો અને સંધિ જોડો એના ઉદાહરણ છે એ તમને મોકલવામાં આવશે. આની પ્રેક્ટિસ તમારે કરવાની છે. આજે હવે જે સંધિના ત્રણ પ્રકાર છે એમાંથી સંધિનો બીજો જે પ્રકાર છે વ્યંજન સંધિ એની આપણે ચર્ચા કરવાની છે. હવે વ્યંજન સંધિ કોને કહેવાય એ બાબતની ચર્ચા આપણે આગળના લેક્ચરની અંદર કરી ગયા હતા. ફરીથી એક વખત વ્યંજન સંધિ કોને કહેવાય? તો કે વ્યંજન સંધિની અંદર જેમ સ્વર સંધિની અંદર બે સ્વર એકબીજા સાથે જોડાય અને જે પરિવર્તન થાય એને આપણે સ્વર સંધિ કહેતા હતા, એમ વ્યંજન સંધિની અંદર બે વ્યંજન જોડાય તો પણ વ્યંજન સંધિ કહેવાય અને સંધિની અંદર જે બે પદ છે એમાં જે પ્રથમ પદ છે એની અંદર વ્યંજન હોય અને એના પછી સ્વર આવે તો વ્યંજન સંધિ કહેવાય. એટલે કે એવું પણ કહી શકીએ એની વ્યાખ્યામાં કે વ્યંજન સંધિમાં જે પ્રથમ પદ છે એની અંદર ફરજિયાત વ્યંજન હોવો જોઈએ અને પછીના પદની અંદર સ્વર આવે તો ભલે અને વ્યંજન આવે તો ભલે, એને વ્યંજન સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જેમ સ્વર સંધિના નિયમો છે એની ચર્ચા કરી એ જ રીતે આપણે વ્યંજન સંધિ છે એના નિયમોની ચર્ચા કરશું. 11 જેવા નિયમ શીખવાના છે આપણે વ્યંજન સંધિના. એમાંથી આ જે ત્રણ નિયમો આયા બોર્ડ ઉપર અત્યારે લખી અને આપણે એની ચર્ચા કરીએ. ત્રણેય ત્રણ નિયમ આમ જોવા જઈએ તો એક સરખા જ છે અને આ નિયમ શીખવા માટે મેં તમને આગળના લેક્ચરમાં પણ વાત કરી હતી કે તમે વર્ણ પરિચય જે આગળ આપણે શીખી ગયા છીએ એ ફરીથી એકવાર એનું રિવિઝન તમારે જાતે કરી લેવાનું છે. સ્વર કોને કહેવાય, સ્વરના પ્રકાર, વ્યંજન કોને કહેવાય, કેટલા વ્યંજન છે, કેટલા સ્વર છે એ તમને આવડતું હશે તો જ તમે આ સંધિ છે એ સારી રીતે શીખી શકશો. આપણે જે વ્યંજન સંધિ શીખવી છે તો એમાં વ્યંજનનો ઉપયોગ થશે, જે 33 વ્યંજનો છે ખાસ કરી અને 25 જે સ્પષ્ટ વ્યંજનો છે એનો વધારે ઉપયોગ થશે. સમજવા માટે મેં આયા એ જે વ્યંજનો છે એનો પણ કોષ્ટક છે એ બનાવી અને રાખેલો છે. હવે આપણે વ્યંજન સંધિ છે તો એના નિયમોની ચર્ચા કરીએ તો એનો જે સૌથી પહેલો નિયમ છે જોઈએ તો કચટ અથવા પછી જો કોઈ વર્ગનો ત્રીજો કે ચોથો વર્ણ આવે. હવે કોઈ વર્ગનો કે
वर्ग એટલે જે જે વ્યંજન નું જે કોષ્ટક છે બરોબર વર્ગીય વ્યંજન જે પાંચ વર્ગ છે કચટ તપો એ જે પાંચે પાંચ વર્ગ છે એ વર્ગ નો અહીંયા ઉલ્લેખ નિયમ ની અંદર કરે છે એટલે કે કચટ તપો પછી હવે કચટ તપો પછી કીધું એટલે કે જે સંધિ નું પહેલું પદ હશે જે પૂર્વ પદ હશે એમાં છેલ્લો જે વર્ગ હશે ઈ ક ચ ટ ત પ આ પાંચમાંથી કોઈ પણ એક હશે પ્રથમ પદ છે એનો છેલ્લો વર્ણ છે એ આ પાંચમાંથી કોઈ એક હશે અને એના પછી જો કોઈ વર્ગનો ત્રીજો કે ચોથો વર્ણ આવે કોઈ પણ વર્ગનો પાંચ વર્ગ છે કચટ ત ક એ પાંચમાંથી ગમે એ વર્ગનો ત્રીજો કે ચોથો વર્ણ આવે એટલે આ જે કોષ્ટક છે એટલા માટે સમજવા માટે બનેલું છે કે કોઈ પણ વર્ગ નો દાખલા તરીકે ક વર્ગ ની વાત કરે તો આમાં કેટલા મો કીધો છે કે ત્રીજો કે ચોથો આ પેલો બીજો આ ત્રીજો અને આ ચોથો તો બધામાં વચ્ચે વર્ણ છે એ લઈ લો ત્રીજો કે ચોથો વર્ણ આવે ત્રીજો અને ચોથો વર્ણ આવે તો આ ઓબ્લિક છે એટલે કે અથવા યરો લો વો અથવા યરો લો વો ક્યારેક તો ત્રીજો કે ચોથો વર્ણ પણ આવે અને ઈ નો આવે અને યરો લો વો આવે અથવા કોઈ સ્વર આવે તો કચટ તપો ના સ્થાને પોતાના જ વર્ગનો ત્રીજો વર્ણ થઈ જાય ફરીથી એક વખત કે પેલા વર્ગમાં શું હશે કચટ તપો આ પાંચ જે વ્યંજન છે એમાંથી એક હશે પછી જે એના પછીનું જે બીજું પદ હશે સંધિનું એમાં કોઈ વર્ગનો ત્રીજો કે ચોથો વર્ણ હશે અથવા યરો લો હશે અથવા તો કોઈ પણ સ્વર હશે અને આપણે યાદ શું રાખવાનું કે કચટ તપો પછી કોઈ વર્ગનો ત્રીજો કે ચોથો વર્ણ આવે અથવા તો યરો લો આવે અથવા તો કોઈ પણ સ્વર આવે તો તેજ વર્ગનો એટલે તેજ વર્ગનો એટલે પોતાના જ વર્ગનો એટલે કે ક વર્ગનો પછી આગળનો શબ્દ જોવો પડશે આગળ જે શબ્દ આપેલો હોય એ જ વર્ગનો કેટલામો વર્ણ કરવાનો છે ત્રીજો હવે આપણે ઉદાહરણ જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે આ નિયમ છે એ શું કહેવા માંગે છે અહીંયા પેલું ઉદાહરણ છે દીક પ્લસ અંબર તો અહીંયા શું આવ્યું ક આવ્યું હવે નિયમમાં આપણે જોઈએ તો નિયમમાં કીધેલું છે કે કચટ તો કો પછી એટલે આપણે પેલો પેલો જે વર્ગ છે ક વર્ગ એટલે ક આવ્યો ક વર્ણ છે ત્યાં આવ્યો પછી શું કીધું છે કોઈ વર્ગનો ત્રીજો કે ચોથો વર્ણ આવે અ છે કોઈ વર્ગનો ત્રીજો કે ચોથો વર્ણ નથી યરળ હો એ નથી પણ સ્વરનું આપણને કીધું છે કે કોઈ પણ સ્વર આવે કોઈ સ્વર આવે ચોખવટ નથી પડી કે આ જ સ્વર આવવો જોઈએ પણ કોઈ પણ સ્વર આવે તો આવ્યો છે દીપ પ્લસ અંબ હવે પછી શું આગળ વાત કરી કે કચટ તો કોના સ્થાને એટલે કેની જગ્યાએ તો કે આ ક છે એની જગ્યાએ જ આપણે ફેરફાર કરવાનો થશે કચટ તો કોના સ્થાને પોતાના જ વર્ગનો એટલે કે ક વર્ગનો ત્રીજો વર્ણ થઈ જાય હવે ક વર્ગનો ત્રીજો વર્ણ તો અહીંયા સમજવા માટે લખેલા છે ક વર્ગનો ત્રીજો કયો છે ગ એટલે આની સંધિ કરશું દીક પ્લસ અંબર તો શું થશે દિગંબર આ સમજવા માટે આ કોષ્ટક છે અહીંયા લખેલો છે બરોબર આપણને આ આવડવો જોઈએ કંઠસ્થ આવડવો જોઈએ સંધિ ક્યારેક આવી પૂછાઈ જાય તો મોઢે નો આવડતો હોય તો રફ પેજ ની અંદર આટલું લખી લ્યો એટલે તમને નિયમ છે એ આ લાઈનમાં ક્રમમાં ખબર પડે છે કેના પછી કયો વર્ણ આવે છે તો અહીંયા શું થશે દીક પ્લસ અંબર તો શું થશે દિગંબર દિગંબર કે આ અ છે એ કની અંદર ભરી ગયો પણ કની જગ્યાએ આપણે ગ કરવું
હવે બીજું ઉદાહરણ આપણે જોઈએ તો દીક પ્લસ ગજ, તો આમાં એક ક છે અને એના પછી ગ આવ્યો. હવે આપણે કીધું છે કે કોઈ વર્ગનો ત્રીજો કે ચોથો વર્ણ આવે તો, તો આ ક વર્ગનો ત્રીજો કયો છે? ગ. ત્રીજો ગ આવ્યો માટે આગળ જેમ કહ્યું હતું એ જ પ્રમાણે તે વર્ગનો ત્રીજો વર્ણ કરી નાખવાનો થશે. એટલે અહીંયા શું થશે? દિગ્ગજ. એના પછીનું ઉદાહરણ જોઈએ, જગત પ્લસ ઈ, તો અહીંયા શું આવ્યું? તો આવ્યું કચટ તો પછી, કચટ તો એટલે ત છે, તો એના પછી ઈ છે. તો આપણને સ્વરની વાત કહેવી જ છે કે કોઈ પણ સ્વર આવે તો ત વર્ગનો કેટલામો વર્ણ કરવાનો છે? ત્રીજો. તો આ ત વર્ગ છે, ત વર્ગનો ત્રીજો દ છે, જગત પ્લસ ઈસ. તો અહીંયા શું થશે? જગદીશ. આ ઈ છે, ઈ આગળના વર્ણની અંદર ભરી જશે. અહીંયા તો તની બદલે આપણે શું લઈ લીધું છે? દ, કેમ કે નિયમ પ્રમાણે તે વર્ગનો ત્રીજો વર્ણ ત્યાં લેવાનો હતો માટે આપણે દ અહીંયા લીધો. આ ઈ છે, દીર્ઘ ઈ છે, એટલે અહીંયા આપણે દીર્ઘાઈ કહી છે જગદીશ. આ રીતનું અનુસંધિ છે ઈ થશે. એના પછીનું ઉદાહરણ જોઈએ, સટ પ્લસ આનંદ. તો ટ પછી, કચટ તો પછી, એટલે કે ટ પછી કોઈ સ્વર આવ્યો, તો કોઈ સ્વર આવે તો ટ છે એનો ત્રીજો ડ એ મૂકવાનો. એટલે આપણે આની સંધિ કરશું એટલે શું થશે? ષડાનંદ. અને એના પછીનું છેલ્લું ઉદાહરણ, વા પ્લસ દાનમ. અહીંયા કો આવ્યો, પછી શું આવ્યો? દ આવ્યો. તો દ છે એ કોઈ વર્ગનો ત્રીજો કે ચોથો વર્ણ છે, છે ત વર્ગનો. ત વર્ગનો કેટલામો છે? ત્રીજો. હા, તો આપણે આ નિયમ છે ત્યાં લાગુ પડશે. તો ક છે એનો શું થઈ જશે? દ. વાંગમય. આ રીતે પેલો નિયમ છે, નિયમ આપણે યાદ રાખવા પડશે કે કચટ તપો પછી જો કોઈ વર્ગનો ત્રીજો કે ચોથો વર્ણ આવે અથવા તો યમ આવે અથવા તો કોઈ પણ સ્વર આવે તો તે જ વર્ણનો ત્રીજો વર્ણ છે ઈ લખાય. એના પછીનો નિયમ, એમાં પણ આપણે કોષ્ટકનો ઉપયોગ કરવાનો જ છે. નિયમ નંબર બે, કચટ તપો પછી ન કે મ આવે તો પોતાના જ વર્ગનો પાંચમો વર્ણ થઈ જાય. હવે આગળના નિયમમાં હતું કે પેલા કચટ તપો, બીજા નિયમની અંદર પણ કચટ તપો, એટલે કે પેલા પદની અંદર ક હોય, ચ હોય, ત હોય, ત હોય કે ક હોય, અને એના પછી ન આવે તોય ભલે અને મ આવે તોય ભલે, શું થઈ જાય છે? તો કે પોતાના જ વર્ગનો પાંચમો વર્ણ થઈ જાય છે. હવે પેલું ઉદાહરણમાં જોઈએ, વા પ્લસ મય. ન કે મ હોય તો બીજું પદ આપણે જોઈ લેવાનું શું છે? મ છે. તો બીજા પદની અંદર મ હોય તો શું કરવાનું? ક વર્ગનો. અહીંયા કીધું છે કે પોતાના જ વર્ગનો પાંચમો વર્ણ કરવાનો છે, તો ક છે એનો પાંચમો શું છે? અંગ. વાંગમય એ રીતે લખાશે. વાંગમય આ રીતે લખાશે. સટ પ્લસ મા. આમાં જોઈએ સટ ટ છે, એના પછી મ છે, તો કે હા, તો આપણે ટ વર્ગ જે છે એનો પાંચમો વર્ણ શું છે? અણ. તો આપણે એને લખશું તો છે ટની જગ્યાએ ક વર્ણ છે, અણ વર્ણ છે લેવાનો છે. સમાસ. અને સંધિની અંદર પાછળ જે વિસર્ગ આપેલા છે
એની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી. જો બીજું પદ છે એની અંદર વિસર્ગ આપેલા હોય તો વસંધિ આપણે જોડી ત્યારે વિસર્ગ પાછળ લગાડવાના છે. માનો કે સંધિ છોડો એ રીતનું પૂછ્યું હોય અને ઓલા આ રીતે વિસર્ગ આપેલા હોય તો આપણે સંધિ છોડશું ત્યારે પણ જે ઉત્તર પદ છે એટલે કે જે બીજું પદ છે એની પાછળ વિસર્ગ છે એ રાખવાના છે. એમાં કશો ફેરફાર કરવાનો નથી. એના પછી જગત પ્લસ ના. હવે ન કેવા હોય તો એના પછી શું છે? ન છે તો વર્ગ છે. તો વર્ગ નો પાંચમું શું છે? ન છે. અને આયા ન છે અને સ વર્ગ નો પાંચમો વર્ણ પણ શું છે? ન છે. એટલે આપણે એને આ રીતે લખશું જગન્નાથ. બોલો વ્યંજન હલંત છે એ અર્ધો છે નો એટલે અને બોલો નો આખો છે એની સાથે જોડી દેવાનો જગન્નાથ. અપ પ્લસ મય. આમાં પો છે અને એના પછી મ છે તો પો છે એ પ વર્ગ નો પાંચમો વર્ણ છે એ લખાશે અમય. આ રીતે નિયમ થશે. ટૂંકમાં આની અંદર કચકો પછી ન કે મો આવેલા હોય તો પોતાના જ વર્ગનો પાંચમો વર્ણ લેવાનો એટલે પાંચમો વર્ણ અનુનાસિક આપણે જેને કહીએ છીએ એ અનુનાસિક વર્ણનો આની અંદર ઉપયોગ થશે. હવે એના પછી આપણે ત્રીજો નિયમ જોઈએ તો જો મો પછી ક થી મ સુધી કોઈ વર્ણ હોય તો કેના પછી? મ પછી. હવે આજે બે નિયમ હતા એમાં જે પ્રથમ પદ છે એ સરખું હતું એની અંદર પેલા પદ ની અંદર કચ કો એ અક્ષરો એ વર્ણો છે એ આવતા. જ્યારે આ જે ત્રીજો નિયમ છે એમાં જો મો પછી કીધું એટલે જે મો છે એ પ્રથમ પદ ની અંદર આવશે. જો મો પછી કથી મો સુધી કોઈ વર્ણ હોય એટલે કથી મો સુધીના એટલે કથી મો સુધીના 25 સ્પષ્ટ વ્યંજન એટલે 25-25 જે વ્યંજનો છે એની વાત કરે છે. કે ક પછી કોઈ પણ વ્યંજન હોય પણ ક્યાં? સ્પષ્ટ વ્યંજન. જે 25 સ્પષ્ટ વ્યંજન છે એમાંથી કોઈ વર્ણ હોય તો મનો તે વર્ણનો પાંચમો વર્ણ અનુસ્વાર તરીકે લખાય. એનું આપણે ઉદાહરણ સમજીએ એટલે ખ્યાલ આવશે. સમ પ્લસ કલ. સમ આગળ તો મો જ આવશે બધામાં. હવે પછી ક થી મ સુધીમાં આમાં કો હોય આમાં કો ભો હોય અણ એ કો આવ્યો તો હવે ત્યાં શું કીધું છે આપણને? કોઈ વર્ણ હોય તો મનો તે વર્ણનો પાંચમો વર્ણ અનુસ્વાર તરીકે લખાય. જે ક વર્ણ છે એનો પાંચમો છે વર્ણ આપણે લેવાનો થશે. સમ પ્લસ કલ્પ છે તો અહીંયા કઈ રીતે લખશું આપણે? સંકલ્પ. અનુસ્વાર છે અનુસ્વાર વાળો જે નિયમ છે ધોરણ 10 ની અંદર બોર્ડ ની પરીક્ષા ની અંદર આ જે અનુસ્વાર વાળો જે નિયમ છે બરોબર જે પેરેગ્રાફ આપણને પૂછે એની અંદર પણ આપણે આ કામમાં આવશે. જે પેરેગ્રાફ પૂછાય છે કે રેખાંકિત શબ્દો છે એ સુધારીને લખો એમાં ક્યારે અનુસ્વાર કરવો ક્યારે અનુસ્વાર ન કરવો એનો જે નિયમ છે એ પણ તમને આ સાથે સંધિ ની અંદર જોવા મળશે. સમ પ્લસ પૂર્ણ. તો જે પ વર્ગ છે એ પ વર્ગ નો છેલ્લો વર્ણ મ એ ત્યાં લખાશે માથે અનુસ્વાર આવશે નહીં. સંપૂર્ણ. સમ પ્લસ ભવ. તો ભવ છે એ ભવ વર્ણ જે છે એનો પાંચમો વર્ણ. હવે ભવ તો અહીંયા પહેલા તો ક્યાંય છે નહીં પણ અહીંયા ભવ છે તો એ ભવ વર્ણ પાંચમો એટલે કયો થશે? મ થશે. સંભવ. અને સમ પ્લસ ગ. સંગ. ગ છે એ ગ વર્ગ અહીંયા આવ્યું તો ગ વર્ગ તો ગ ક્યાં આવશે? આ ગ છે તો એ
સંગમ આ રીતે આજે ત્રણે ત્રણ નિયમો છે તમારે નોટની અંદર લખી અને એની તૈયારી કરવાની છે બરોબર પહેલો નિયમ ત્રણે નિયમ આમ તો જે સરખા છે કઈ રીતે સરખા છે તો કે આ જે વ્યંજન સંધિના જેટલા નિયમો છે એમાંથી આ ત્રણ નિયમો જે છે એની અંદર આ જે 25 વર્ગીય વ્યંજન 25 સ્પર્શ વ્યંજન છે એનો ઉપયોગ થશે આ કોષ્ટક છે તમને આવડવું જોઈએ તો જ આ ત્રણે ત્રણ નિયમો છે એ તમને આવડશે પહેલો નિયમ આપણે જોયો કચકતકો પછી કોઈ વર્ગનો ત્રીજો કે ચોથો વર્ણ આવે તો આપણને ત્રીજો કે ચોથો વર્ણ કયો આવે એ ખબર હોવી જોઈએ પેલા ત્યારે આપણને આ જે બધા ઉદાહરણ છે એ આવડશે એના પછીનો નિયમ છે એમાં ન કે મ આવે તો કોઈ વર્ગનો પાંચમો કરવાનો છે આમાં મ પછી ક થી મ સુધીના કોઈ વર્ણ આવે તો મનો તે વર્ણનો પાંચમો વર્ણ અનુસ્વાર તરીકે લખાય અનુસ્વાર તરીકે લખાય મતલબ કે માટે અનુસ્વાર નથી કરવાનો નહીતર આપણે જો સંકલ્પ લખવું હોય તો કઈ રીતે લખશું અહીં અનુસ્વાર કરશું પણ સંસ્કૃતની અંદર સંકલ્પ અનુસ્વાર તરીકે લખાય એટલે આ જે અનુનાસિક વર્ણ જે આપણે કહીએ છીએ એ બધા અનુસ્વાર તરીકે લખાય એટલે અનુસ્વારને બદલે આ જે પાંચ વર્ણ છે એનો ઉપયોગ છે અહીંયા થશે હવે આપણે આગળનો નિયમ નંબર 4 છે એની ચર્ચા કરશું હવે મિત્રો આપણે આગળ જે વ્યંજન સંધિ જે છે એનો ચોથો નિયમ છે એની ચર્ચા કરશું આગળના આપણે જે ત્રણ નિયમ છે એ જોયા એ ત્રણે ત્રણ નિયમો છે મિત્રો તમે જોયું કે જે આપણે વર્ગીય વ્યંજન જે 25 સ્પર્શ વ્યંજન તરીકે ઓળખતા હતા એનો જે કોષ્ટક હતો એના આધારે જે નિયમો બનતા હતા હવે એ કોષ્ટકનો આમાં ઉપયોગ થશે નહીં હવે તમને નિયમની અંદર સીધે સીધી જ બધા જ નિયમ એવા છે કે તમને સીધે સીધી તમારી સામે સ્પષ્ટતા જ કરેલી છે કે કઈ રીતે આ નિયમ છે એ બનશે એમાં આપણે ચોથો નિયમ જોઈએ તો જો તો પછી જો તો પછી કીધું છે એટલે કે તો છે એ જે સંધિ જે છે એનું જે પહેલું પદ છે એનો છેલ્લો વર્ણ છે એ તો હશે તો જોઈએ કે જો તો પછી ચ કે છ આવે તો પછી ચ આવે અથવા તો છ હોય તો તનો ચ થઈ જાય શું થઈ જાય છે આ જે ત છે એનો આપણે ચ કરવાનો છે જો તો પછી એટલે કે અહીંયા જોઈએ આપણે તો ઉદાહરણ છે ઉત્ત છે એમાં જે પહેલું પદ છે એની અંદર શું છે ત છે હવે ત પછી શું આવેલું હોય તો કે ચ કે છ આવેલું હોય એટલે અહીંયા ચ છે ચ હોય અથવા તો છ હોય કોઈ પણ વર્ણ બે માંથી હોય શકે તો ત જે છે એટલે કે જે આગળનો જે ત છે એનું શું કરવાનું છે ચ કરવાનું છે તો ઉત પ્લસ ચારણ છે તો લખીએ આપણે તો ઉ આગળ જે ઉ હતો હવે આપણે નિયમમાં શું કીધું છે કે ત પછી ચ કે છ હોય તો તનો શું કરવાનો છે ચ કરવાનો હવે આ ત છે એ કેવો છે ખોળો અક્ષર છે અલંત છે વ્યંજન તો અહીંયા આપણે ચ કરશું એ પણ જો અર્ધો ચ છે ત્યાં લખાશે અને ઉચ્ચારણ થશે આ જે ચ છે એ તો એમ નામ ઉચ્ચારણ આ રીતે લખાશે પછી સત પ્લસ ચરિત્ર આમાં તો છે આ જે નિયમ છે એ જ છે અહીંયા ચ છે તો જે આ તો છે એનો શું કરવાનો છે ચ કરવાનો છે સ ચરિત્ર સચરિત્ર એના પછીનો જે નિયમ છે જોઈએ તો જો તો પછી લ હોય તો તનો લ થઈ જાય છે તો પછી લ હોય તો આ જે આગળનો તો છે એનો શું કરવાનો છે લ એટલે કે પહેલા તો હોય અને પછી લ હોય તો જે આગળનો જે તો છે એનો શું થઈ જશે લ થઈ જાય છે જોઈએ આપણે તત છે તો પહેલો તો એમ નમ પછી આ જે લ છે એનો શું કરવાનો છે પાછળ લ છે લી એટલે લ છે તો આ તનો શું કરવાનો છે લ કરવાનો છે
कली ओलो छे हमेशा ड्रो आउटे और जो आउटे आज सनी जगह ना करो એટલે વ્યંજન અલંત લખાય એટલે અર્થ હો જાવશે પછી ઉત પ્લસ લે તો આનું શું થશે ઉલ્લે હવે છઠ્ઠો નિયમ જોઈએ તો જો તો પછી જ કે જ હોય તો તનો જ થાય જો તો પછી જ કે જ હોય હવે બે જ આવ્યા છે જ અને જ તો તનો શું કરવાનો જ કરવાનો છે જ હોય તો ભલે અને જ હોય તો ભલે શું કરવાનો છે જ કરવાનો છે ઉત પ્લસ જ તો શું થશે ઉ છે આગળનું આપણે એમ મૂકી દેશું પછી જો તો છે તો તો પછી જોઈ લેવાનું જ કે જ છે તો શું કરવાનું છે જ કરવાનું ઈ જ કેવું કરવાનું થશે ઓર જો જ કરવાનું થશે તો શું થશે ઉત પ્લસ જ્વલ છે તો ઉજ્જવલ પછી સત પ્લસ જન છે સત છે તો છે સો છે પેલા તો એમનું મન લઈ લેવાનું પછી તો છે એનું શું કરવાનું છે જ કરવાનું છે અને આ જે જ છે એ એમનો સજ્જન હવે એના પછીનો નિયમ જોઈએ જો તો પછી તો કે ડો હોય તો તનો તો કે ડો જો તો પછી તો કે ડો હોય તો તનો એટલે કે જે આગળનો જે તો છે એનો ટ કે ડો કરવું હવે એ પ્રશ્ન આપણને થાય કે ટ કે ડો કરવું એના માટે પછીનું પદ છે એ જોઈ લેવાનું તો ઉદાહરણ જોશું એટલે આપણને ખ્યાલ આવી જ જશે અહીંયા ટ હોય આગળના તો ટ કરવાનો ડ હોય તો ડ કરવાનો જોઈએ આપણે ઉત પ્લસ ડયન છે તો ઉ છે એમ મૂકી દઈએ અમે પછી આ જે તો છે એનો તો કે ડો બીજો છે પણ આપણે એનું જે પછીનું પદ છે એ જોવાનું અહીંયા ડો છે તો તેનો શું કરવાનું ડો કરવાનું પાછળના પદમાં જે વર્ણ હોય તો હોય તો તો કરવાનું ડો હોય તો ડો કરવાનું ઉ ડ યન અહીંયા ડબલ એક ડ તો છે આ તો છે એ ખોડો છે તો ઓલો ડ છે એ ખોડો એટલે કે હલત થશે એટલે આમાં કઈ ભરી જશે અને આ રીતે પણ લખી શકાય અને આ રીતે પણ લખાય અહીંયા ખોડો પર નાખો તો ચાલે તત પ્લસ ટીકા અહીંયા તો રહ્યો તો હવે તો છે એનું શું કરવાનું છે ટ કરવાનું છે તો આને આપણે કઈ રીતે લખશું હવે નિયમ આઠમો જોઈએ તો જો તો પછી સ હોય તો તનો ચ અને સનો છ જો તો પછી આ તો મીંડાવાળો છે મીંડાવાળો છો આપણે શરણાયેલો છો જો તો પછી સ હોય તો તનો ચ એટલે આગળનો જે સ છે તો છે એનો ચ કરવાનો છે અને જે સ બીજા પદની અંદર જે સ હશે એનો છ છત્રીનો છ કરવાનો થશે જોઈએ આપણે તો ઉજ આગળ ઉત પ્લસ સ્વાદ છે તો હવે ઉ છે તો એમને મૂકી દીધું પછી ત છે તો અહીંયા નિયમ આપણે યાદ રાખવો પડશે નિયમમાં કીધું છે જો ત પછી સ હોય સ છે તો તનો શું કરવાનો છે ચ કરવાનો છે તો અર્ધો છે તો ચ કેવો આવશે અર્ધો જ આવશે અને સ છે તો એનો શું કરવાનો છે છ કરવાનો છે
ઉચ્છવાસ આ રીતે ઉત પ્લસ વાસ એટલે શું થશે ઉચ્છવાસ સત પ્લસ સાત સો એમનું પછી જે તો છે એ તો નો શું કરવાનું છે ચ કરવાનું છે પાછળ તો છે એનો શું કરવાનું છે છ કરવાનું છે સ છે સ છ છ સાત આ રીતે થશે એના પછીનો નિયમ જોઈએ જો તો પછી હ હોય તો તનો દો અને હનો ધ થાય તો પછી હ હોય તો અહીંયા તો છે એના પછી હ છે તો શું કરવાનું છે જે તો છે એનો દો એટલે કે જે આ તો છે ખો એનું શું કરવાનું છે દો કરવાનું થશે અને હનો શું કરવાનો એટલે કે જે આ હ છે એનો ધ કરવાનો થશે હવે તો તત છે એમ આપેલો તો આપણે એમને મૂકી દેશું પછી તનો દ કરવાનો છે તો એ દ કેવો આવશે ખોળો આવશે હિત છે હિત એટલે કે હ છે તો અહીંયા દ છે એ હની જગ્યાએ લઈ લેવાનો તો હિત તદ્ધિત દ છે અહીંયા વચ્ચે ખોળો આવશે ઉત પ્લસ હાર હવે તો છે આપણે ખ્યાલ શરૂ કરવાનું છે અહીંયા દ કરવાનું છે હ છે અહીંયા શું કરવાનું છે ધ ઉદ્ધાર એટલે એ આ રીતે બનશે હવે દસમો નિયમ જોઈએ તો જો મ પછી મ હોય તો તે વર્ણ બેવડાય છે શું થાય છે બેવડાય છે બેવડાય છે મતલબ ડબલ છે એ લખાય છે સમ પ્લસ મુખ છે મ પછી મ હોય તો ડબલ કરી નાખવાનો એક મ આખો એક મ અડધો સમ પ્લસ મુખ તો કઈ રીતે લખશું સમમુખ સમ પ્લસ માન અહીંયા મો છે અહીંયા મો છે મ છે એ ભરશે એટલે સમાન આ રીતે બનશે ટૂંકમાં આવા જે શબ્દો છે આપણે તો ઘણી બધી વખત ભણવામાં આવા શબ્દો આવતા જ હોય એટલે ખ્યાલ હોય જ પણ આ એનો નિયમ છે કે મ પછી મ આવે તો મ છે એ ડબલ થઈ જશે એના પછી નો અગિયાર મો ને છેલ્લો નિયમ જો મ પછી ય ર લ વ હ કે સ સ સ ત્રણે સ જો મ પછી ય આવે ર આવે લ આવે વ આવે કે હ એટલે કે ત્રણેય સ આવે તો તેના સ્થાને અનુસ્વાર લખાય છે માથે આપણે લીધું કે ગુજરાતી ભાષામાં બરોબર અનુસ્વાર તરીકે એને લખાય આપણે જોઈએ ઉદાહરણ સમ પ્લસ યો શું આવ્યું યો આવ્યો છે પેલા મ પ્રથમ પદની અંદર મ અને એના પછી યો લખો હો અથવા તો સ સ સ આવે તો અનુસ્વાર તરીકે લખાય અહીંયા આગળનો નિયમ છે એમાં આગળ મ જ હતો પણ એમાં પાછળ મ હતો એટલે ભાઈ ભેગા એક અર્ધો મ અને આખો મ તરીકે આપણે લખતા પણ અહીંયા પાછળના જે અક્ષરો છે પાછળના જે વર્ણો છે એ કયા હોવા જોઈએ તો કે ય ર લ વ અને હ અથવા તો સ સ અને સ હોય તો અનુસ્વાર તરીકે લખાય એટલે અહીંયા સ છે સાંસેલો નિયમ છે આ જે મ છે એનો શું કરવાનું છે અનુસ્વાર કરી નાખવાનો છે સમ પ્લસ યોગ છે તો સંયોગ અને સમ પ્લસ લાભ છે તો શું થશે સંલાભ સંલાભ મ છે એનો અનુસ્વાર થઈ જશે અને પાછળના જે શબ્દો છે એ એમને મૂકવાના રહેશે સમ પ્લસ વા સંભાળ અને સમ પ્લસ લગ્ન સલગ્ન આ રીતે માથે
લખી નાખવાના છે। હવે આજે જે આપણે વ્યંજન સંધિ છે એની ચર્ચા કરી, વ્યંજન સંધિના જે 11 નિયમો છે એ શીખા, એ બાકી નોટની અંદર 11 નિયમો લખવાના છે, જે ઉદાહરણો છે બોર્ડ ઉપર લખ્યા છે એ લખવાના છે। પછી આપણો જે સંધિનો જે આખો ટોપિક છે, સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ, હજી એક આપણે આગળના લેક્ચરની અંદર લેશું। એ ત્રણેય ત્રણ પ્રકાર જ્યારે પૂરા થાય પછી એક PDF એને મોકલવામાં આવશે, એની અંદર ઉદાહરણ હશે, જે ઉદાહરણની પ્રેક્ટિસ છે એ તમારે કરવાની છે। નોટની અંદર એ બધા ઉદાહરણ જવાબ સહિત તમારે લખવાના છે, હું મોકલીશ, એમાં જવાબ નહીં હોય તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે। એટલે હવે આપણે આવતા લેક્ચરની અંદર જે સંધિનો છેલ્લો પ્રકાર છે વિસર્ગ સંધિ એની ચર્ચા કરશું। થેન્ક યુ।